हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું ચારા રચના વાસુદેવ નિયુક્ત ચેનલ નામનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 11 નું પાઠનું નામ છે વેપારી અને ફકીર. તો એ પાઠમાં આપણે પ્રશ્ન જવાબ જોઈ લીધા છે. તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં શું છે? તો આપણે આમાં જોઈએ સ્વાધ્યાયમાં નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી બનાવવાનું છે, બરાબર? તેમાં પહેલું વાક્ય તમને જો અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં અહીંયા છે જે આપેલી છે, બરાબર? હુકમ, તો કે રાજાજી હુકમ આપ્યો, બરાબર. બીજું વાક્ય થઈ ગયું. હવે ત્રીજું વાક્ય અનુમાન, તો કે ફકીરે અહીંથી ઊંટ પસાર થયું છે તેવું અનુમાન લગાવ્યું, બરાબર. પછી ચોથું આવશે અવલોકન, તો કે ફકીરને અવલોકન કરવાની ટેવ હતી. અને પાંચમું છે ફકીર, તો કે રાજાજીએ ફકીરની ઝડપી લેવડાવી. થઈ ગયા તમારી પાસે પાંચ વાક્ય. તો હવે પાછું જોવું કે વાક્યને પાઠના ક્રમમાં ગોઠવવાના છે. તો મેં અહીંયા તમને સીધો ડાયરેક્ટ જવાબ લખાવ્યો છે. હવે તમારે ક્યાં લખવાનું છે? તમારી જે ટેક્સ્ટ બુક છે ચોપડી, એમાં તમને અહીંયા જગ્યા આપેલી છે, ક્રમ આપેલો છે, એ પ્રમાણે તમારે અહીંયા જે મેં લખાયું છે એ તમારે આમાં લખવાનું રહેશે, બરાબર. તો એમાં પહેલું વાક્ય છે ફકીર મનમગડામાંથી પસાર થતા હતા. તો એ વાક્ય તમારે ચોપડીમાં કેટલાનું છે? તો કે 1 2 3 4 ને 5 નું. એટલે આ તમારે કેવી રીતે લખવાનું છે? ફકીર મનમગડામાંથી પસાર થતા હતા. બીજું વાક્ય છે કે વેપારી ફકીર પર ગુસ્સે થયો. અને ત્રીજું છે ફકીરને રાજા પાસે લઈ ગયા. ચોથું વાક્ય છે રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. અને પાંચમું છે રાજાજીએ ફકીરને વિનંતી કરી. અને છઠ્ઠું છે કે રાજાએ ફકીરના વખાણ કર્યા. અને ત્યાર પછી છે નીચેના વાક્ય કોણ બોલે છે? તો એમાં પેલું છે તેની જમણી આંખ ફૂટેલી છે. તો હવે આવું વાક્ય કોણ બોલે છે? તમારે આને અંદર પણ છે તમારી બુકમાં જ, બરાબર. તો આ વાક્ય ફકીર બોલે છે. પછી બીજું છે કે તેની ઉપર કિંમતી જમેરાત કોણ હતું? તો વેપારી. પછી ત્રીજું છે કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાવ, તો એ પણ વેપારી કહે છે, બરાબર. અને ચોથું છે કે રાજાજી નહેર કરીને પહેલા મારી પાસ સાંભળતા. આપણે કોણ બોલે છે? તો કે ફકીર. પછી ત્યાર પછી અહીં સમાનાર્થી શબ્દ આપેલા છે. તેમાં પહેલું છે કૃપા, તો દયા, આંખ તો નયન અને નેત્ર. પછી ત્રીજું છે ભીખુટું એટલે કે છૂટું, અને માલિક એટલે સાહેબ, જંગલ એટલે વન, સાચું એટલે ખરું. તો સમાનાર્થી શબ્દ થઈ ગયા. સમાનાર્થી શબ્દ એટલે કે એક જ શબ્દના બે સરખા અર્થ એટલે કે સમાનાર્થી શબ્દ. અને વિરોધાર્થ એટલે કે જે શબ્દ આવ્યો હોય એનો વિરોધ એટલે કે વિરોધાર્થ. અને સમાનાર્થી સમા, સમ એટલે કે સરખું, તો કે સરખા અર્થ જેના થતા હોય એ એટલે સમાનાર્થી, બરાબર. પછી શબ્દકોષ પ્રમાણે લખવાનું છે. હવે શબ્દકોષ કે એટલે શબ્દકોષ એટલે આપણે ટકાવારી પ્રમાણે શબ્દને લખવાના છે. તો એમાં આ રીતે તમારો પ્રશ્ન છે કે રજની, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંદડું. તો આ પણ તમને અહીંયા બુકમાં આપેલું છે, ત્યાં તમારે લખવાનું છે. તો હવે આમાં પેલા આપણે જોવાનું કે સ્વર છે એટલે, તો કે હા ઊંટ વાળો, બરાબર. તો એ પેલું આવશે. પછી જોવાનું ક વાળો છે, નથી ક વાળો, નથી ગ વાળો, નથી. તો એ રીતે તમારે કક્કા પ્રમાણે જોતું જવાનું છે. એટલે પેલા શું આવશે? ઝવેરાત, પછી પાંદડું, પછી રહે અને પછી છેલ્લે વગડો, બરાબર.